सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट द्वारा संचालित श्री गगजीभाई जी सुतरिया प्राइमरी स्कूल वती हूँ भक्ति दवे आप सौ बाल दोस्तों ऑनलाइन शिक्षण में हार्दिक स्वागत करूँ छु। मित्रों, दिवाळी ना वेकेशन बाद आज आप धोरण बेनू बीजू सत्र शुरू कर रहा छे। चलो आज आप यूनिट नंबर 61 62 अने 63 शीखवा प्रयत्न करिए। मित्रों, अगाउना तासमां यूनिट नंबर 24 नी अंदर आपणे 1 થી 20 અંકોનો પરિચય મેળવ્યો હતો। ચાલો આજે 21 થી 40 સુધીના અંકો શીખી લઈએ। યુનિટ નંબર 61 તેની અંદર 21 થી 40 સુધીના ગુજરાતી અને અંગ્રેજી અંકો, તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપેલા છે। ચાલો આપણે તે ભણવાનો પ્રયત્ન કરીએ। 21 એટલે 21, 22 એટલે 22, 23 એટલે 23, 24 એટલે 24, 25 એટલે 25, 26 એટલે 26, 27 એટલે 27, 28 એટલે 28, 29 એટલે 29 અને 30 એટલે 30। આ થયા 21 થી 30 સુધીના અંકો। ચાલો હવે 31 થી 40 અંકો શીખીએ। 31 એટલે 31, 32 એટલે 32, 33 એટલે 33, 34 એટલે 34, 35 એટલે 35, 36 એટલે 36, 37 એટલે 37, 38 એટલે 38, 39 એટલે 39 અને 40 એટલે 40। ચાલો હવે બાળકો આપણે યુનિટ નંબર 62 પૂરવાનો પ્રયત્ન કરીએ। યુનિટ નંબર 62 તેની અંદર સૂચના આપેલી છે 21 થી 40 ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો। જુઓ મિત્રો, અહીં આડાઅવળા ગુજરાતી અંકો આપેલા છે અને તેની સામે આપણે તેના અંગ્રેજી અંકો લખવાના છે। સૌથી પહેલાં 25 આપેલા છે, તેની સામે આપણે તેનો અંગ્રેજી અંક 25 લખી લઈએ। ત્યાર પછી 31 આપેલું છે, તો તેનો અંગ્રેજી અંક 31, તો અહીં આપણે 31 લખી લઈએ। ત્યાર પછી છે 27 એટલે 27, તે પણ અંગ્રેજી અંકની અંદર આપણે અહીં લખી લઈએ। ત્યાર પછી 34 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 34, તે અહીં લખી લઈએ। ત્યાર પછી બીજી લાઇનમાં 39 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 39, તે પણ લખી લઈએ। ત્યાર પછી 26 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 26, તે પણ લખી લઈએ। ત્યાર પછી 21 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 21, તે પણ સુંદર અક્ષરે લખી લઈએ। ત્યાર પછી 36 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 36 થાય, તે પણ આપેલી ખાલી જગ્યામાં લખી લઈએ। હવે આપણે ત્રીજી લાઇનમાં જોઈએ તો સૌથી પહેલાં 22 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 22, તો અહીં આપણે 22 લખી લઈએ। ત્યાર પછી છે 37, તેનો અંગ્રેજી અંક 37, તે પણ 37 અહીં લખી લઈએ। ત્યાર પછી છે
28, 28 ને અંગ્રેજીમાં 28 કહેવાય, તેનો અંગ્રેજી અંક 28 થાય, તે પણ લખી લઈએ. ત્યાર પછી 32 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 32 થાય, તે પણ લખી લઈએ. તે પછીની લાઇનમાં જોઈએ તો સૌથી પહેલાં 29 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 29 તે લખી લઈએ. ત્યાર પછી 33 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 33 તે પણ ખાલી જગ્યામાં લખી લઈએ. ત્યાર પછી 23 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 23 તે પણ સુંદર અક્ષરે લખી લઈએ. ત્યાર પછી 38 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 38 તે આપણે લખી લઈએ. ત્યાર પછી છેલ્લી લાઇનમાં સૌથી પહેલાં છે 35, તેનો અંગ્રેજી અંક 35 તે અહીં આપણે લખી લઈએ. ત્યાર પછી છે 24, તેનો અંગ્રેજી અંક 24 તે અહીં લખી લઈએ. ત્યાર પછી છે 40, 40 ને કહીશું આપણે 40 તે પણ સુંદર અક્ષરે લખી લઈએ. અને છેલ્લે 30 આપેલું છે, તેનો અંગ્રેજી અંક 30 તે લખી નાખીએ. ચાલો હવે આપણે યુનિટ નંબર 63 શીખવાનો પ્રયત્ન કરીએ. યુનિટ નંબર 63ની અંદર 21-40 અંગ્રેજી અંકો સામે તેના ગુજરાતી અંકો લખવા આપેલા છે. ચાલો સૌથી પહેલાં 40 આપેલું છે, 40 એટલે 40, તો તેનો ગુજરાતી અંક લખી લઈએ. ત્યાર પછી છે 25 એટલે 25, તો તે પણ આપણે ગુજરાતી અંકમાં લખી લઈએ. ત્યાર પછી છે 30 એટલે 30, તેનો પણ ગુજરાતી અંક 30 લખી લઈએ. ત્યાર પછી છે 35 એટલે 35, તો તેનો ગુજરાતી અંક 35 લખી લઈએ. ત્યાર પછી બીજી લાઇનમાં જોઈએ તો 34 આપેલું છે, 34 એટલે શું થાય, 34, તો તે અહીં આપણે લખી લઈએ. ત્યાર પછી છે 29 એટલે 29, તો તેનો ગુજરાતી અંક 29 લખી લઈએ. ત્યાર પછી છે 24 એટલે 24, તો ગુજરાતી અંકમાં 24 લખી લઈએ. ત્યાર પછી છે 39 એટલે 39, તો તેનો આપણે ગુજરાતી અંક લખી લઈએ. ત્યાર પછી ત્રીજી લાઇનમાં 38 આપેલું છે, તો તેનો ગુજરાતી અંક 38 ત્યાં લખી લઈએ. ત્યાર પછી છે 23 એટલે 23, તો તેનો ગુજરાતી અંક આપણે લખી લઈએ. ત્યાર પછી છે 28 એટલે 28, તો તેની સામે ગુજરાતીમાં 28 લખી લઈએ. ત્યાર પછી છે 33 એટલે 33, તો તેનો પણ ગુજરાતી અંક આપણે લખી લઈએ. ત્યાર પછીની લાઈન જોઈએ તો સૌથી પહેલાં છે 32 એટલે કે 32, તે આપણે ગુજરાતી અંકમાં લખી લઈએ. ત્યાર પછી છે 27 એટલે કે 27, તો તેનો પણ ગુજરાતી અંક લખી લઈએ. ત્યાર પછી છે 22 એટલે કે 22, તો તેનો ગુજરાતી અંક આપણે 22 લખી લઈએ. ત્યાર પછી છે 37 એટલે કે 37, તો તેનો ગુજરાતી અંક 37 લખી લઈએ. હવે છેલ્લી લાઇનમાં જોઈએ તો સૌથી પહેલાં છે 36, તો તેનો ગુજરાતી અંક 36 આપણે લખી લઈએ. ત્યાર પછી છે 21 એટલે કે 21, તો તેની સામે પણ ગુજરાતી અંક લખી લઈએ. ત્યાર પછી છે 26, તો તેનો ગુજરાતી અંક 26 આપણે લખી લઈએ. ત્યાર પછી છેલ્લે 31 આપેલો છે, તેનો ગુજરાતી અંક થાય 31, તે પણ આપણે સુંદર અક્ષરે લખી લઈએ. મિત્રો, તમે પણ આ ત્રણેય યુનિટનો સરસ રીતે અભ્યાસ કરજો અને 21-40 સુધીના અંકો
तैयार करी अने याद राखवानो प्रयत्न करजो। तमारा पुस्तकमां अने नोटबुकमां ते सुंदर अक्षरे लखी नाखजो। हवे पछीना तासमां आपणे यूनिट नंबर 64 नो अभ्यास करीशुं। ત્યાં સુધી આવજો બાલ દોસ્તો।